નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું બધા મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો જે લોકોને હરસ અને મસાઇની સમસ્યા હોય તો આ સમસ્યાને ઘરેથી ઘરે બેઠા મટાડી શકાય જળમૂળથી દૂર કરી શકાય એ માટે એક દેશી ઉપચાર આજે લઈને આવ્યો છું મિત્રો ગામડામાં અનેક એવી વનસ્પતિઓ આપણી સમક્ષ એમ કહો કે સાવ મફતમાં મળતી હોય છે જેના સ્વાસ્થ્યવર્ધક એવા ફાયદા હોય છે કે જે હજારો રૂપિયાની દવાથી ઘણી વખત ન મળતી હોય એવી બીમારીઓ મટાડી શકે છે અને એવી જ બે વનસ્પતિના જે પ્રયોગ છે જે સાવ મફતમાં ગામડામાં સાવ મફતમાં મળે એ બે વનસ્પતિ છે મિત્રો આ મિત્રો આ વનસ્પતિ જોઈ અને કદાચ તમે બંને વનસ્પતિને ઓળખી ગયા છો આ છે કરેણ કરેણના પાન છે અને આ છે લીમડો કડવા લીમડો તો લીમડાના પાન હવે મિત્રો આ બે વનસ્પતિના વનસ્પતિ છે એના પાનના ઉપયોગથી હરસ અને મસાને જળમૂળથી મટાડી શકાય છે કઈ રીતે ઉપચાર કરવાનો એ બતાવું તમને એ પહેલાં કહું કે હરસ અને મસાની સમસ્યા હોય જે લોકોને આ લોકો જો વધારે લાંબો સમય સુધી બેદરકારી રાખ્યા તો એમાંથી ગંભીર પણ એ સાબિત થાય છે કેમ કે એમાંથી બવાશીર ને ફિશર ભગંદર આવી ગંભીર સમસ્યાઓ થાય છે તો મિત્રો આજનો જે પ્રયોગ છે દેશી આયુર્વેદિક ઉપચાર છે કઈ રીતે કરવાનો એની માટે પહેલાં થોડા બંને વનસ્પતિ છે થોડા લીમડાના પાન અને થોડા કરેણના પાન લઈ લેવાના છે તો પહેલાં હું કરેણના પાન થોડા તોડી લઉં બીજી બે વસ્તુ પણ મેં લીધી છે પ્રયોગ કરવા માટે એ છે આ ખાણી અને દસ્તો હવે શું કરવાનું છે પહેલાં તો આના જે પાન છે મેં સાફ કરી લીધા એટલે આ પાનને તોડી અને આની અંદર હું નાખી દઈશ પહેલાં થોડા કરેણના પાન લઈશ અને પછી લીમડાના પાન તો આ રીતે પહેલાં હું કરેણના પાન પહેલાં થોડા તોડી અને આની અંદર નાખી દઉં છું ત્યાર પછી થોડા લીમડાના પાન ત્યાર પછી આની અંદર આ લીમડાના પાન છે ને એને પણ હું આ રીતે નાખી દઈશ મિત્રો લીમડો છે જે કડવો લીમડો એના અનેક પ્રકારના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ છે એ જ રીતે કરેણ છે તો કરેણના પણ એવા જ ફાયદાઓ છે કરેણના જે પાન છે ખૂબ જ ફાયદાકારક છે કરેળના ફૂલ પણ ઘણા બધા ફાયદાકારક છે પણ આજે આપણે અહીંયા પાનનો ઉપયોગ કરવાનો છે મિત્રો આ રીતે બંને પાન થઈ ગયા છે થોડા કરેણના પાન અને થોડા લીમડાના હવે આને હું વાટી નાખું પહેલાં બરાબરના અને આ રીતે બરાબરનું છે ને વાટી અને બંને પાન છે એની પેસ્ટ બનાવી નાખવાની આ રીતે તમે જેટલું વાટશો એટલી પેસ્ટ છે એ ઢીલી બનશે એકદમ મલમ જેવું બનશે આ જો થઈ ગઈ છે પેસ્ટ તો મિત્રો જો આ રીતે આ પેસ્ટ બનશે બંને પાનને વાટી નાખશો આની અંદર એવું લાગે ને તો બે ત્રણ ટીપાં પાણીના નાખવાના એટલે એકદમ ઢીલું મલમ જેવું થઈ જશે હવે આ જે પેસ્ટ છે ને આને હરસ અને મસા ઉપર લગાડવાની છે દિવસમાં બેથી ત્રણ વખત ખાસ કરીને આ જે કરેણના પાન છે અને લીમડાના પાન છે બંનેમાં એવા તત્વો રહેલા છે એવા ગુણ સમાયેલા છે કે જે હરસ થાય છે હરસ બહારની તરફ ખાસ કરીને હોય છે તો આ હરસને સૂકવી નાખે છે સૂકવી નાખે છે અને ધીમે ધીમે હરસ અને મસા છે એ સુકાઈ જાય અને સાવ મટી જાય છે બીજું ખાસ ધ્યાન એ રાખવાનું કે હરસ અને મસાની સમસ્યામાં ઉપચાર તમે અપનાવો છો ઉપચાર કરતી વખતે પેટ છે એ બિલકુલ સાફ રહેવું જોઈએ પેટ હંમેશા સાફ રાખવાનું પેટની કોઈ ગરબડ ન રહેવી જોઈએ કેમ કે હરસ મસાનું મૂળ કારણ કબજિયાત છે અને કબજિયાત છે એ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય પછી ઉપચાર અપનાવો તો આનું તમને પરિણામ ધાર્યા મુજબનું રિઝલ્ટ મળી શકે છે બીજું એક કહું મિત્રો કે કરેણ છે એ આમ તો એક પ્રકારનો ઝેરી વનસ્પતિ તરીકે ઓળખાય છે એટલો આનો એક્સટર્નલ તરીકે ઉપયોગ આપણે કરીએ છીએ આંતરિક રીતે કે કોઈ એનું સેવન કરવાનો કોઈ પ્રયોગ નથી પણ આ બાહ્ય રીતે આને લગાડવાથી અને સાથે લીમડાના પાન જ્યારે કરેલના પાન સાથે મિક્સ થાય ત્યારે એ ખૂબ જ ઇફેક્ટિવ પરિણામ આપે છે ખાસ હરસ મસા માટે તો મિત્રો જો આ આ રીતે આ જે પેસ્ટ છે તો આની અંદર તમે બે ચાર ટીપા પાણીના નાખો એટલે એકદમ ઢીલી પેસ્ટ થઈ જશે અને પછી આને લગાડવાની હોય છે હરસ અને મસા ઉપર એટલે હરસ મસા છે એ સંપૂર્ણ રીતે દૂર થઈ જાય છે મટી જાય છે તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી